नवा भारते फरी एक वार पोतानो मिजाज बतावे अने आ नापाक ने कही दीधु भाई तने दूर थी सलाम। जी हाँ, गोवा में आयोजित एससीओ समिट की बैठक में भारते आतंकिस्तान ना विदेश मंत्री ने दूर थी सलाम करी एक मोटो मैसेज आपी दीधो। औपचारिक स्वागत थता बिलावल भुट्टो नु मोढ़ू पण जोवा जेवु थयु हतु। भारतनी आ लपड़ाक ने पाकिस्तान दशकाओ सुधी याद राखशे। आ साथे ज विदेश मंत्री एस जयशंकरे एससीओ बैठक में स्पष्ट कर्यु के आतंकवाद विश्वना देशों सामेनो सौथी मोटो पड़कार छे अने पाकिस्तान आतंकनी इंडस्ट्री छे अने आतंकनी इंडस्ट्रीना प्रवक्ता भारत आव्या छे। पाकिस्तानना विदेश मंत्री ने दूर थी सलाम। जयशंकरे बिलावल ने भणाव्यो पाठ। आतंकवाद ने पाड़शो तो दूर थी नमस्कार। गोवा में चाली रहेली एससीओ की बैठक में आतंकिस्तान ना विदेश मंत्री बिलावल भुट्टो पण सामेल थया छे। परंतु आजे दुनिया में आतंकवाद ना सांप पाड़नारा पाकिस्तान ने भारते हरीसो बताव्यो छे अने स्पष्ट संदेशो आप्यो छे कि आतंकवाद ने पाड़शो तो दूर थी ज नमस्कार थशे। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો વચ્ચેની થોડાક સેકન્ડોની થયેલી આ મુલાકાત ઘણું બધું કહી જાય છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બિલાવલ ભુટ્ટોનું માત્ર ઔપચારિક સ્વાગત કરે છે અને ફોટો પડાવે છે। ભારતનું વલણ સ્પષ્ટ છે કે તમે આતંકવાદને પાડશો અને સાથે સુફિયાની વાતો કરશો, એ નહીં ચાલે। આ વાત સાબિત કરતી કેટલીક અન્ય તસવીરો પણ છે, જેમાં કેવી રીતે એસ જયશંકર અન્ય દેશના વિદેશ મંત્રીનું સ્વાગત કરે છે। આ બેઠકમાં 8 દેશોના વિદેશ મંત્રી સામેલ થયા હતા, જેઓનું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। વિદેશ મંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટો સાથેની મુલાકાત કર્યાના 10 મિનિટ બાદ જ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદ વિશ્વ સામે મોટું જોખમ છે। વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકી ઇન્ડસ્ટ્રીનો પ્રવક્તા છે, જમ્મુ કાશ્મીર ભારતનું છે અને રહેશે, G20ની બેઠક કાશ્મીરમાં જ યોજાશે। એઝ અ ફોરેન મિનિસ્ટર ઓફ એન એસસીઓ મેમ્બર સ્ટેટ Mr. Bhutto Zardari was treated accordingly. As a promoter, justifier, and I'm sorry to say spokesperson of a terrorism industry, which is the mainstay of Pakistan, his positions were called out and they were countered, including at the SCO meeting itself. તો ભારતનું વલણ જોતા પાકિસ્તાનના વિદેશ મંત્રી બોલવા મજબૂર થયા હતા કે દરેક કૂટનીતિમાં આતંકવાદનો મુદ્દો ચર્ચવો જરૂરી નથી। બિલાવલનું આવી રીતે બોલવા પાછળનું કારણ છે કે દર વખતે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને દુનિયાભરમાં નીચે જોવાનો વારો આવે છે। તો બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી મહેમૂદ કુરેશી બિલાવલ ભુટ્ટો પર ભડક્યા હતા, જેમાં તે કહી રહ્યા છે કે ભારત સાથે વ્યાપાર શરૂ કરવો તે પર્યાપ્ત નથી, કાશ્મીર વિવાદનો મુદ્દો વાતચીતથી ઉકેલવાનો તેમની પાસે મોટો અવસર છે। પરંતુ હાલ તો ભારતનું વલણ જોતા બિલાવલ ભુટ્ટો પણ સમજી ગયા છે કે ભારત સામે મોટી મોટી સુફિયાની વાતો કરવી વ્યર્થ છે। આજે ભારતની સ્થિતિ વિશ્વમાં મજબૂત છે। આ પહેલાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન શાબાઝ શરીફ સાઉદી અરબની એક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપતા કબૂલી ચૂક્યા છે કે પાકિસ્તાને ભારત સાથે 3 વખત લડાઈ કરી, જેનું પરિણામ પણ તે ભોગવી રહ્યા છે। હાલ તો પાકિસ્તાન પાસે બોલવા જેવું કશું જ રહ્યું નથી। પાકિસ્તાન હંમેશા બે મોઢે વાત કરતું આવ્યું છે। બિલાવલ એસસીઓમાં શેખી મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે આતંકવાદ સામે હવે ભારત કહે છે માટે કાર્યવાહી નથી કરતા, અમે પણ તેમના પીડિત છે। પરંતુ તેમની આ વાતોની પોલ આજે જ ખુલી છે, જ્યાં કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ ફરી હુમલો કર્યો, જેમાં ભારતના 5 જવાનો શહીદ થયા છે। શાંતિની વાતો કરી આતંકવાદને પ્રોત્સાહન આપવાની તેની જૂની આદત છે, જેની ભારતને પણ જાણ છે। ત્યારે હાલ તો એસસીઓ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કૂટનીતિના પાઠ ભણાવ્યા છે, જે પાકિસ્તાન દશકો સુધી યાદ રાખશે।
ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़।